નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ જે તારીખ એકવીસ દસ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા લેવાયેલ છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન એક છે નીચે આપેલા દરેક પ્રશ્નના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો તો એક લાખમાં કેટલા શૂન્ય આવશે તો એક લાખ પાછળ કેટલા શૂન્ય આવે છે પાંચ શૂન્ય તો જવાબ આવશે પાંચ શૂન્ય આવે છે નેવું અંશના ખૂનાને શું કહેવાય તો નેવું અંશના ખૂનાને કાટકોણ કહેવાય છે એક લંબચોરસની ચોરસની પરિમિતિ ચોત્રીસ છે જો તેની પહોળાઈ પાંચ સેમી હોય તો તેની લંબાઈ કેટલી થશે તો આપણે લંબચોરસની પહોળાઈ પાંચ સેમી આવી આપી છે તો એક બાજુ પાંચ સેમી હોય તો બીજી બાજુ પણ પાંચ સેમી હશે એટલે પાંચ ને પાંચ દસ તો ચોત્રીસ માંથી આપણે દસ કાઢ નાખી એટલે રહ્યા ચોવીસ તો ચોવીસ છે બીજી બે બાજુની માપ હશે તો બીજી બે બાજુઓ બાવીસ બાર દુ ચોવીસ બાર બાર કરીએ તો ચોવીસ જવાબ મળશે એટલે બીજી બાજુની જે લંબાઈ છે એ બાર સેમી જવાબ મળશે આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગનો પટ્ટો કુલ ભાગના સોરી આપણા રાષ્ટ્રધ્વજમાં દરેક રંગનો પટ્ટો કુલ ભાગના કુલ ભાગનો કેટલા હોય છે ત્રણ ભાગ હોય છે તો ત્રીજા ભાગનો જેટલો કહી શકાય છે એક ભાગને ત્રીજો ભાગ કહી શકાય છે નીચેનામાંથી કયા પ્રકાર આકારને અડધો આંટો ફેરવતા તે જ આકાર જેવો દેખાશે તો આ જે આકાર છે તેને અડધો ફેરવશો તો પણ તેમનો તેમ દેખાશે આ નહીં દેખાય આપણને દેખાય ને પણ અડધો ફેરવશો તો એમને એમ દેખાશે નહીં નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણનો ગુણક નથી આ ખાસ ધ્યાન રાખવાનું કયો ગુણક નથી તો આપણે બે સંખ્યાનો સરવાળો કરી લઈએ અથવા ત્રણના ઘડિયામાં આવે છે કે નહીં તે ચેક કરી લઈએ તો ત્રણના ઘડિયામાં સત્યાવીસ આવે છે પિસ્તાળીસ આવે છે અને પંદર પણ આવે છે બાવન આવતા નથી તો એ ત્રણનો ગુણક કહેવાશે નહીં ત્યાર પછી નીચે આપેલી કઈ સંખ્યાના અંકોનો ક્રમ ઉલટાવતા મૂળ સંખ્યા જ મળે છે તો સાત પાંચ સાતને તમે ઉલટાઈને વાંચશો તો પણ સાત પાંચ સાત જ વંચાશે અને આઠ નંબરનો છે પ્રથમ પાંચ એકી સંખ્યાનો સરવાળો તો જેટલી સંખ્યાઓનો એકી સંખ્યાનો સરવાળો હોય પ્રથમ પાંચ કીધું તો પાંચું પાંચું પચીસ આના જગ્યાએ એમ કીધું પ્રથમ દસ એકી સંખ્યા તો દસે દાન સો જવાબ આવશે ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન બે એ ખાલી જગ્યા પૂરો એક લાખ બરાબર કેટલા હજાર તો એક લાખ બરાબર એક સો સોના પાછળના બે શૂન્ય અને હજારના ત્રણ શૂન્ય ટોટલ પાંચ શૂન્ય થઈ ગાય એક લાખ બરાબર એક લાખના પાછળ પાંચ શૂન્ય આવે છે તો એક સો હજાર આવશે કાટકોણ કરતા નાના માપના ખૂણાને શું કહેવાય તો કાટકોણ કરતા નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય છે દિવસનો ભાગ ત્રીજો ભાગ અહીંયા દિવસનો મેં સુધાર્યું છે દિવસનો ત્રીજો ભાગ એટલે કેટલા થાય કેટલા કલાક થાય તો એક દિવસના ચોવીસ કલાક ભાગ્યા ત્રણ કરો એટલે શું જવાબ આવશે આઠ કલાક જવાબ આવશે તો દિવસનો ત્રીજો ભાગ બરાબર કલાક બે અને ત્રણ નો પ્રથમ ત્રણ સામાન્ય ગુણક તો બે અને ત્રણ નો પ્રથમ સામાન્ય ગુણક આપણને છ મળે છે બરાબર તો પછી છ નો ઘડિયો લખી દેવાનો છ એકા છ છ દુ બાર છ ત્રણ અઢાર તો પ્રથમ સામાન ત્રણ સામાન્ય ગુણક છે છ બાર અને અઢાર પ્રથમ દસ સંખ્યાનો સરવાળો તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ એ રીતે દસ સુધીનો સરવાળો કેટલો થાય છે પંચાવન થાય છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો પચાસ એ સો રૂપિયાનો કેટલામો ભાગ છે તો પચાસ રૂપિયા સો રૂપિયાનો સોરી પચાસ એ સો રૂપિયાનો અડધો ભાગ છે સાચું કે ખોટું તો પચાસ એ સોના અડધા જ છે તો વિધાન આવશે સાચું તો આ જવાબ સાચું છે વિશિષ્ટ શબ્દો કે જે સંખ્યા જેને બંને બાજુથી સમાન વંચાય વાંચી શકાય તેને પેલિન્ડ્રોમ્સ કહે છે તો આ પણ સાચું છે પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતના કયા જિલ્લાનો કયો તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે તો ગુજરાતનો ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાનો કેસર કેરી વિશ્વ પ્રસિદ્ધ છે ચોરસમાં કેટલા ખૂણા અને કેટલી બાજુઓ હોય છે તો ચોરસમાં ચાર ખૂણા અને ચાર બાજુઓ હોય છે ત્રીજું છે નીચે આપેલ આકારનું નામ જણાવો તો આ આકારની એક બે ત્રણ ચાર ને પાંચ બાજુઓ છે તો આને કહેવાશે પંચકોણ ચોકલેટના અઢાર ટુકડાઓ ત્રણ બાળકો વચ્ચે વહેંચતા આવે તો અઢાર ટુકડા વેચવાના છે એક રૂપિયો એ દસ રૂપિયાનો કેટલામો ભાગ છે તો એક રૂપિયો દસ રૂપિયાનો દસમો ભાગ કહેવાય છે નીચે આપેલી આકૃતિને કેટલી રેખાવડે એક સરખા બે ભાગમાં વિભાજીત કરી શકાશે તે જણાવો તો અને રેખા દોરો તો એક રૂપિયો છે એ દસ રૂપિયાનો દસમો ભાગ કહેવાય છે નીચે આપેલી આકૃતિને કેટલી રેખા વડે એક સરખા ભાગમાં વિભાજીત કરી શકાશે તે તૂટક રેખા પણ દોરો તો અહીંયા જો સરખા ભાગમાં ઊભી દોરશો તો પણ બે સરખા ભાગ થશે આડી દોરશો તો પણ બે સરખા ભાગ ત્રાસી દોરશો તો પણ બે સરખા ભાગ થશે તો અહીંયા દોરો જેવું દોરેલું છે એવું ને એવું જ પ્રતિબિંબ સામે દોરી દેવાનું છે ત્યાર પછી જે પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂરો તો પેટર્નમાં જુઓ કે આ સાડે પચાસ આ આષાઢે પચાસ ત્રિકોણમાં લખેલા છે આ સાડે લખવાના બાકી હતા તો લખી દેવાના પચાસ અને આ બાજુ સ્ટારમાં દસ લખેલા છે આ સાઈડ લખવાના બાકી હતા તો દસ આ સાઈડ સ્ટારમાં લખી દેવાના તો બંને બાજુ સમાન ચિત્ર જોઈ અને સંખ્યા લખવાની છે પ્રશ્ન નંબર ચાર છે સૂચના મુજબ જવાબ આપો નિહલબેને ત્રણ કિલોગ્રામ બદામ કેરી ખરીદી એક કિલોગ્રામ બદામ કેરીનો ભાવ સિત્તેર રૂપિયા હોય તો નિહલબેને કેટલા રૂપિયા આપવા પડશે તો એક કિલોગ્રામના સિત્તેર રૂપિયા તો ત્રણ કિલોના કેટલા તો સિત્તેર ગુણ્યા ત્રણ કરશો એટલે બસો દસ રૂપિયા જવાબ મળશે ત્યાર પછી આ મેથ્સ સ્પેલિંગ લખેલો છે એમાં કેટલા આપેલ નામમાં કેટલા ખૂણાઓ કાટકોન કરતા નાના છે તો કાટકોન કરતા નાના જો એમાં ઉપર ત્રણ છે એ અને આ બે છે એ તો પાંચ ખૂણાઓ કાટકોન કરતા નાના છે આપેલ નામમાં કેટલા ખૂણાઓ કાટકોન કરતાં મોટા છે તો કાટકોન કરતાં એના જે નીચેના ભાગમાં બે છે એ કાટકોન કરતાં મોટા છે તો અહીંયા જવાબ લખવાનો બે નીચે આપેલ રેખાંકિત ભાગનું ક્ષેત્ર પર શોધોને તેનું દરેકની લંબાઈ એક સેમી છે એમ સૂચન આપેલું છે તો અહીંયા જવાબ આપણને આનું જે ક્ષેત્ર ફળ તમે લવ ગણશો બરાબર અડધાથી આંખાને આખું ગણવાનું છે અને અડધાથી ઓછાને ગણવાનું નથી તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ પછી આને નહીં ગણવાનું સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને ઉપરના અડધાથી ઓછા છે એટલે ટોટલ થયું પંદર ચોરસ સેમી જવાબ આવ્યો અડધાનો અડધો ભાગ અને પોણાનો ત્રીજો ભાગ સરખા છે તે આકૃતિ દોરી બતાવો તો જો આ અડધાનો અડધો આ અડધું દોર્યું છે એનો પણ અડધો તો આ ચોથો ભાગ થયો અને પોણાનો એટલે આ પોણો ત્રણ ભાગ એટલે પોણો કહેવાય પોણાનો ત્રીજો ભાગ એટલે પોણો ત્રણ ભાગ છે તો ત્રણનો ત્રીજો ભાગ એટલે એક ભાગ થાય તો આ બંને શું છે સરખું છે તો આ રીતે આકૃતિ દોરીને આપણે સમજાવવાનું છે આપેલા આકૃતિને એક સરખા દેખાતા બે ભાગમાં વહેંચી શકાય છે કે નહીં તે હા કે નાથી જણાવો તો જુઓ આને બે આનામાં હા આવશે કારણ કે વચ્ચે લીટી દોડશો તો બે સરખા ભાગમાં વિભાજીત થશે અને એફમાં બે સરખા ભાગમાં આડી કે ઊભી કોઈ પણ લીટી દોડશો તો વિભાજીત થશે નહીં ત્યાર પછી માગ્યા મુજબ જવાબ લખો એમાં અવયવો શોધો છે તો છેતાલીસના અવયવો લખવાના છે તો છેતાલીસના અવયવો થશે છેતાલીસ એકા છેતાલીસ અને એટલે એક બે ત્રેવીસના અવયવો મળશે નીચેના દાખલા ગણો સોળ ચોરસ સૈમિક ક્ષેત્રફળ વાળો એક લંબચોરસ દોરો તેમાં બે સીધી લેખા એવી રીતે દોરો કે જેથી એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય અને તેમના ક્ષેત્રફળ પણ લખો તો જો છેતાલીસના અવયવો લખ્યા અને ત્યાર પછી સોળ ખાના લખવાના છે અને એમાં બે રેખાઓ એ રીતે વિભાજિત કરવાની છે કે એક રેખા દોરીશ તો આ એક લંબચોરસ બનશે અને આ બીજી રેખા મેં ત્રાસી દોરી તો બે ત્રિકોણ સરખા બનશે અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું તો લંબચોરસનું ક્ષેત્રફળ કુલ કુલખાના સોળ હતા સોળ ભાગ્યા બે કરીશું એટલે આઠ ચોરસ સેમી થશે અને ત્રિકોણમાં આઠ ખાના છે એનું અડધું કર્યું છે તો આઠ ભાગ્યા બે કરીશું એટલે ચાર ચોરસ સેમી જવાબ મળશે ત્યાર પછી બીજો છે રાધા પાસે ચોવીસો રૂપિયા હતા તેમાંથી તેને અડધા રૂપિયા ફી પેટે ચૂકવ્યા પછી વધેલા રૂપિયામાંથી બે ત્રંશ રૂપિયા તેને કપડાં ખરીદવા ખર્ચ્યા અને બાકી વધેલા પૈસા પોતાના ગલ્લામાં બચત તરીકે મૂક્યા તો આના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે કેટલા રૂપિયા ફી માટે ચૂકવ્યા તો ચોવીસ ફી અડધા રૂપિયા ફી પેટે ચૂકવ્યા છે તો ચોવીસોના અડધા કેટલા થશે બારસો રૂપિયા થશે બરાબર પછી કેટલા રૂપિયા કપડાં ખરીદ્યા તો અહીંયા ખાસ આબૂલ નહીં કરવાની અહીંયા શું કીધું છે ચોવીસોના બે ત્રત્યાંશ નહીં આ જે ફી ચૂકવી ત્યાર પછી જે વધેલા રૂપિયા છે એનો બે ત્રત્યાંશના કપડાં ખરીદ્યા છે બરાબર તો અહીંયા બારસોના બે ત્રત્યાંશ કરવાના એટલે આઠસો રૂપિયા જવાબ મળશે અને કેટલા રૂપિયાની બચત કરી તો બાકી વધેલા પૈસા તેને ગલ્લા ગલ્લામાં બચત મૂક્યા તો ચોવીસો હતા એમાંથી બારસો રૂપિયા અને આઠસો રૂપિયા વપરાયા એટલે બે હજાર રૂપિયા વપરાયા એટલે કેટલા રૂપિયા ચારસો રૂપિયાની બચત કરી ત્યાર પછી અડતાલીસ દસ અને પંદર વડે નિશેષ ભાગી શકાય તેવી સૌથી નાની સંખ્યા જણાવો તો અહીંયા જુઓ અડતાળીસ દસ અને પંદર વડે ભાગી શકાય તેવી સૌથી નાની સંખ્યા માટે આપણે લસા અશોધીશું તો જો અહીંયા લસા જ્યાં સુધી બે વડે ભાગી શકાય ત્યાં સુધી બે વડે જ ભાગાકાર કરવાનો છે તો અહીંયા ચોવીસ દુ અડતાળીસ પાંચ દુ દસ પંદર વડે નથી ભાગી શકાતો તો પંદર એમની એમ લખો બાર દુ ચોવીસ પાંચ એમના એમ પંદર પણ એમના એમ કારણ કે બે વડે નહીં ભાગાય ફરીથી છ દુ બાર પાંચ એમના એમ પંદર એમના એમ ત્રણ દુ છ પાંચ એમના એમ પંદર ના એમ હવે બે વડે કોઈ ભાગી શકાય એમ નથી એટલે ત્રણ વડે ભાગીશું એટલે ત્રણ એકાદ ત્રણ પાંચ એમના એમ ત્રણ પાંચ પંદર અને ત્યાર પછી છેલ્લે પાંચ વડે ભાગવાના છે આનો લસા લખીએ તો અવિભાજ્ય અવયવોનો જ્યાં આગળ મળ્યા એનો ગુણાકાર કરીએ એટલે પાંચ ત્રણ પંદર પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાહીઠ સાહીઠ દુ એકસો વીસ એકસો વીસ ચાલીસ તો બસો ચાલીસ એક એવી નાના નાની સંખ્યા છે જેને તમે અડતાળીસ દસ અને પંદર ત્રણેય વડે ભાગી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણો સ્વા ધોરણ પાંચ વિષય ગણિતનું પેપર સોલ્યુશન સંપૂર્ણ પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને બીજા સત્રના સ્વાધ્યાયપોથી પાઠ્યપુસ્તકના વિડીયો મારી ધોરણ પાંચના પ્લે લિસ્ટમાં મૂકેલા છે તો જરૂરથી જોવા વિનંતી આભાર